अगर समाचार में बात करें तो राज्यना धर्मस्थलों पर बीजेपी द्वारा हाल सफाई अभियान हाथ धरवामां आव्युं छे। तो सूरत खाते पण सी आर पाटिल अने शिक्षण मंत्री सफाई अभियानो प्रारंभ करावशे। तो राज्यमां यात्राधाम सफाई अभियान शुरू करवामां आव्युं। अंबिका निकेतन मंदिर थी सफाई अभियान शुरू करवामां आवशे। 23 जेटला यात्राधाम खाते आ अभियान योजाशे। तो राज्यना 23 जेटला यात्राधाम खाते सफाई अभियान योजाशे। तो राज्यना अलग अलग जिल्लाओमां ज्यां धर्मस्थळो छे त्यां बीजेपी द्वारा सफाई अभियान हाथ धरवामां आवशे। तो सूरतमां पण सी आर पाटिल अने शिक्षण मंत्री द्वारा सफाई अभियानो प्रारंभ करवामां आवशे। अंबिका निकेतन मंदिर थी सफाई अभियान शुरू करवामां आवशे। तो 23 जेटला यात्राधाम खाते सफाई अभियान योजाई रह्युं छे। तो राज्यना 23 जेटला यात्राधाम खाते सफाई अभियान योजा रह्युं छे। तो राज्यमां यात्राधाम सफाई अभियान भाजप द्वारा शुरू करवामां आव्युं छे। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। તો જી દિવ્યેશ, રાજ્યમાં હાલ યાત્રાધામનું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સુરત ખાતે પણ સી આર પાટિલ અને શિક્ષણ મંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવશે, કેવી તૈયારીઓ ચાલી રહી છે? ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે રીતના જોઈ શકો છો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ દ્વારા પણ આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેને લઈને તમામ જે 23 જેટલા સ્થળો છે, 23 જેટલા સ્થળો પર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। સીઆર પાટિલ તેમની સાથે સીધી વાત। ગુજરાતના આખા રાજ્યમાં આવેલ લગભગ 26 જેટલા મહત્વના જે ધાર્મિક સ્થળો છે, સોમનાથ, મહાદેવથી અંબાજી, બાવાગઢ, સુરત નો અંબાજી, કામરેજ નું ગાય પગલા, આવા દરેક દ્વારકા, આવા 26 સ્થળો પર એક સાથે સફાઈનો કાર્યક્રમ આજે કરવામાં આવી રહ્યો છે। એમાં આદરણીય મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ અને આગેવાનો એ જોડાઈ રહ્યા છે અને એના દ્વારા ધાર્મિક સ્થળોની સ્વચ્છતા સ્વચ્છ કરવું અને સ્વચ્છતા જાળવવી એના માટેના પ્રયત્ન કરવા, એમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ પણ સાથે જોડાય, એમની પણ મદદ લઈને એક માઇક્રો સફાઈ થાય એના માટેનો અમારો પ્રયત્ન છે, જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અપેક્ષા પણ છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ આજે આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે। સતત દર મહિને એક વાર કરવાનો અમારો પ્રયત્ન છે, એના માટે અલગ અલગ પ્લાનિંગ કરીને અમે જણાવીશું। તો જે પ્રકારે આ સફાઈ અભિયાન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ દ્વારા જે આ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું, ત્યારે ચોક્કસ કહી શકાય કે તમામ જે ધારાસભ્યો, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનખરિયા સહિતના જે લોકો છે તે આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા, ત્યારે શિક્ષણ મંત્રી જે છે તેમની સાથે સીધી વાત કરી। આદરણીય સુરતમાં આજે આદરણીય પાટિલ સાહેબના અધ્યક્ષસ્થાને ખૂબ પવિત્ર અને પુરાણા યાત્રાધામ એવા અંબાજી ખાતે સ્વચ્છતાનો આ કાર્યક્રમ પૂરા ગુજરાતમાં છે, હેતુ છે, આજે સુરતમાં અહીંયા રાખવામાં આવ્યો છે। આ એક સંદેશો છે, પ્રત્યેક વ્યક્તિ પવિત્ર યાત્રાધામમાં જ્યારે જ્યારે પ્રવેશે ત્યારે નાનું એવું કચરું ન વેરે ફેંકે નહીં, હોય તો પડ્યું તો ઉચકી લે, એટલે પૂરા ભારતની અંદર પ્રત્યેક વ્યક્તિ જ્યારે સ્વચ્છતાનો એક આંદોલન સ્વરૂપે જાગે તો મારા ખ્યાલ પ્રમાણે પૂરા શહેર, પૂરા ગામો બધું જ સ્વચ્છ થઈ જાય। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એક સમયે પ્રથમવાર જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ઝાડુ લઈને રસ્તાઓ સાફ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો અને આજે એનો સંદેશો પૂરા ભારતની અંદર છે અને સ્વચ્છતા પ્રત્યે લોકો જાગૃત થયા છે। હું આશા રાખું છું અને વિનંતી કરું છું, પ્રત્યેક વ્યક્તિ પોતાનું સ્વચ્છતા માટેનું કર્તવ્ય નિભાવે તો ચોક્કસ પ્રકારે આખું શહેર, યાત્રાધામો, શાળાઓ બધું જ સ્વચ્છ થઈ જશે। આદરણીય પાટિલ સાહેબે પણ આજે આ સમય આપ્યો છે અને એની સાથે સુરતના મુખ્ય કાર્યકર્તાઓ આ અભિયાનની અંદર જોડાણા છે। સાહેબ, સફાઈ અભિયાનની વાત છે ત્યારે સરકારી કેટલી સ્કૂલોની આજુબાજુ ગંદકી હોય છે, શિક્ષણ મંત્રી છે એને લઈને એ બાબતમાં પણ અમે જાગૃત છીએ અને
એ બાબતમાં પણ સંદેશ આપીને જ્યાં જ્યાં એવા મેસેજ આવે છે અને લગભગ અત્યારે શાળાઓ પણ સ્વચ્છતાના માર્ગે ચાલી રહી છે. ચોક્કસ, એ તો જે પ્રકારે ભાજપના જે વિવિધ ધારાસભ્યો સાથે તમામ લોકો જે છે, કાર્યકર્તાઓ છે, કોર્પોરેટરો જે છે તે સાફ સફાઈ હાથ ધરવામાં રહી છે. જે રીતે ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો પર જે આ સાફ સફાઈ અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં આ શરૂ કરવામાં આવ્યું હતું અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા આ જે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને ચોક્કસ કહી શકાય કે જે આ આયોજન જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને દર મહિને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જણાવ્યું છે. કારણ કે જે રીતે સ્વચ્છતાની વાત કરવામાં આવે તો સ્વચ્છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે કાર્યક્રમ શરૂ કર્યો છે તેના અનુસંધાનમાં જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સમગ્ર કાર્યક્રમ જે છે તે તમામ સુરતના શહેરીજનો અને નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. જી જી દિવ્યે, સમગ્ર વિગત બદલ આપનો આભાર. રાજ્યભરના યાત્રાધામ ઉપર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો સુરતમાં પણ સી આર પાટીલ અને શિક્ષણ મંત્રી દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો અંબિકા નિકેતન મંદિરથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. 23 જેટલા યાત્રાધામ ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવશે. તો મહત્વનું કહી શકાય કે બીજેપી દ્વારા રાજ્યભરના યાત્રાધામ ઉપર સફાઈ અભિયાન પ્રારંભ કરવામાં આવ્યો.